વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર્સ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ નિવેદન કર્યું હતું. ડોક્ટર હેમાંગ જોશી નામની આગળ ડોક્ટર ન લખાવી શકે ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર્સ આવ્યા. હેમાંગ જોશીના સમર્થનમાં ડોક્ટર્સે રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર્સે આવેદન પાઠવીને ચીમકી આપી છે. ઋત્વિક જોશી માફી નહીં માંગે તો આંદોલન દેશવ્યાપી બનશે. એમના જે આક્ષેપો હતા એ ખ્યાલ જ છે કે એમણે ફિઝિયોથેરાપિસ્ટ પ્રોફેશનમાં આગળ ડૉક્ટર ના લખાવી શકે એવું કહ્યું હતું અને સુપ્રીમ કોર્ટના એક ચુકાદાની પાછળ એ પડ્યા છે. જે ચુકાદાને અમારી કાઉન્સિલ પણ વખોડી રહી છે, અમારા આઈએપી અમારું જે સૌથી મોટું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે એસોસિએશન છે એ પણ વખોડી રહ્યું છે. તેમ છતાં હાલમાં પણ એ કોંગ્રેસ પાર્ટીના સભ્યો દ્વારા હજી પણ એ આવેદનો કરવામાં આવે છે અને એવું લાસ્ટ સમય એવું કહેતા હતા કે ખાલી વિદ્યાર્થી નેતાઓ જ આવેદન આપવામાં આવે છે, પણ એવું નથી. અહીંયા જેટલા ઊભા છે બધા પાસ આઉટ છે અને બધા જોડે પોતાનું લાયસન્સ છે.